પીરાના ઇમામસા બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડવા વિરોધમાં કરજણ એસડીએમ અને સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. પીરાના ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી દેતા તેઓના વંશજોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઉપરોક્ત કૃત્યોના વિરોધમાં કરજણ અને સિનોરમાં સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જધન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પીરાણા ઇમામ શાહના વંશજો દ્વારા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. ઉપરોક્ત કૃત્યોમાં કથિત ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ, જનાર્દન મહારાજ ફેજપુરવાળા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી એમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચણવાનું ગુનાહિત કૃત્ય હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. દરગાહની 14 કબરો પુનઃસ્થાપિત કરવા તેમજ હર્ષદ પટેલ, પિન્ટુ પટેલ, જનાર્દન મહારાજ, ગંગારામને જેલ ભેગા કરવા માંગ કરી છે. ટેમ્પલેટ સાથે પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ.